બોટાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને લઈ લોકો વારંવાર ફરિયાદ કરતા હતા, પણ આજ દિન સુધી આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરતું લોકોએ જોયું ન હતું. ત્યારે બોટાદ નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા હાલ અત્યારે આવા ગેરકાયદેસર બાંધકામ કરતા ઉપર જેને લાલ આંખ કરી હોય તેમ આજે બોટાદ નગરપાલિકાના બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ કરવામાં આવી છે. ત્યારે બોટાદ હીરા બજારની સામે આવેલ પે એન્ડ યુઝ દ્વારા બહાર ઓટલો કાઢવામાં આવેલ, જે આજે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરની હાજરીમાં પાડી દેવામાં આવેલો. ત્યારબાદ ગઢડા રોડ પર ગેરકાયદેસર બાંધકામ કરી નદીની અંદર બીમ કોલમ ઉભા કરવામાં આવેલા હતા, જે પણ ચીફ ઓફિસરની હાજરીમાં જ બુલડોઝર ફેરવી અને પાડી નાખવામાં આવેલ. તેમજ ટાવર રોડ પર ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની લઈ અને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાલ અત્યારે કામ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે બોટાદ વિસ્તારના રહીશોની ઘણા સમયની માંગણી જાણે પાંચાભાઈ શ્રીમાળી ચીફ ઓફિસર દ્વારા પૂરી થતી હોય તેવી આ શુભ શરૂઆતને લોકો બિરદાવી રહ્યા છે. પાંચાભાઈ માળી, ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા. બોટાદમાં ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે અને હાલમાં પણ થઈ રહ્યા છે. ખાસ કરીને ટાવર રોડ ઉપરના શોપિંગ મોલમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના લીધે જાહેર રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક થાય છે અને નગરજનોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય છે. એના ભાગરૂપે આજે અમે એક તો હીરા બજારમાં પે એન્ડ યુઝ ટોયલેટ, જે નગરપાલિકા દ્વારા એજન્સીને સોંપવામાં આવેલ છે, એના દ્વારા દબાણ કરવામાં આવતા એ દૂર કરવામાં આવેલ છે. ત્યારબાદ ગઢડા રોડ ઉપર પણ એક ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા તેને પણ દૂર કરવામાં આવેલ છે અને ટાવર રોડ ઉપર અહીંયા શોપિંગ બની રહ્યું છે. એમના માલિકને પણ અમે રૂબરૂ સ્થળ પર જઈ અને નોટિસ આપી છે અને આગામી સમયમાં શહેરમાં જે જે બિનપરવાનગી બાંધકામો થઈ રહ્યા છે એમની ચકાસણી કરી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.